हेलो फ्रेंड्स, वेलकम टू अवर इनसाइड एजुकेशन क्लास। माई सेल्फ धारा प्रजापति। आज आपने जोईशु धोरण 9 चैप्टर 4 द्विचल सुरेख समीकरण। तो आगळना धोरण में तमे एक चल सुरेख समीकरणों विषे भणी चूक्या छो। तो एक चल सुरेख समीकरण में शू होय छे? एक चल होय छे, ए चल ने सहगुणक पण होय। तो एक एक्जाम्पल जोईए। एक चल सुरेख समीकरण आ छे, मारुं एक एक्जाम्पल एक चल सुरेख समीकरण, ज्यां एक्स शू छे? मारो चल, अने पांच शू छे? एक्स नो सहगुणक। बराबर। अने चार ए मारू अचल पद। तो अने एना घात में एक्स नी घात में केटला होय? 1। तो ज एने आपणे सुरेख समीकरण कहीशुं। सुरेख समीकरणों एक प्रकारनी रेखा दर्शावे छे, एटले के एक्स नी कोई पण किंमत माटे एक्स नी आपणने आपणे एक्स नी किंमत आपणे मूकीशुं ने अहींया, तो ए जे बिंदु हशे ने એ આપણે ક્યાં દર્શાવી શકીએ? સંખ્યા રેખા ઉપર। જેમ કે એક્સની કિંમત અહીંયા મને શું મળશે? આનો હું ઉકેલ મેળવીશ તો મને એક્સની કિંમત મળી જશે, તો શું મળશે? 5x + 4 = 0। દેન 5x = 4 = ની આ સાઈડ જશે તો -4, તો એક્સ બરાબર મને શું મળી ગયું? -4/5, એટલે કે -4/5। તો આ મને ક્યાં મળશે? એક્સની કિંમત મને ક્યાં મળશે? સંખ્યારેખા ઉપર ક્યાંય હશે એની કિંમત? તો -4/5 મીન્સ 0.8। -0.8 ક્યાં હશે? -1 અને 2 વચ્ચે, અહીંયા ક્યાંક હશે? -4/5। તો સુરેખ સમીકરણનો ઉકેલ ક્યાં મળશે આપણને? સંખ્યારેખા ઉપર, એટલે કે એની કિંમતને આપણે સંખ્યારેખા ઉપર દર્શાવી શકીએ છીએ। તો અને સુરેખ સમીકરણોમાં કોઈ પણ નંબર આપણે એડ કરીએ, બાદ કરીએ એટલે કે સબટ્રેક્ટ કરીએ, એની વડે મલ્ટીપ્લાય કરીએ કે ડિવિઝન એટલે કે ભાગાકાર કરીએ, તો પણ આ સુરેખ સમીકરણના ઉકેલમાં ફેર પડતો નથી। એટલે કે જોઈએ તો 5x + 4 = 0, જો હું બંને સાઈડ 5-5 એડ કરીશ તો શું થશે? 5x + 9 = 5। આનો હું ઉકેલ મેળવીશ તો મને કેટલો મળશે? 5x = 5 - 9, દેન 5x = -4 એન્ડ x = -4/5। મેં 5 નંબર બંને બાજુ એડ કર્યા તો પણ મને એક્સની કિંમત કેટલી મળી? -4/5। હવે જો હું બંને બાજુથી એક સમાન નંબરને હું બાદ કરું, તો હું કોઈ પણ નંબર 4 જ લઈ લો, -4 = 0 - 4 - 4, તો 4 - 4 = 0 થઈ ગયો, = -4, અગેઇન x = -4/5। સબટ્રેક કરવાથી એટલે કે બાદ કરવાથી પણ મારા ઉકેલમાં કોઈ ફેર નથી પડતો। હું ગુણાકાર કરી જોઉં, 5x + 4 ને 3 વડે હું ગુણી લઉં
તો ઝીરો જોડે કોઈ પણ કિંમતને આપણે ગુણીશું તો આપણને શું મળશે? ઝીરો જ મળવાનો છે. ત્રણ પંચા 15x + 12 = 0, 15x - 12, તો એક્સ બરાબર કેટલા મળશે? -12/15. આને જો હું વિસ્તરણ એટલે કે આનું આગળ બી હું સોલ્વ કરીશ તો મને શું મળશે? 3 × 5 = 15 અને 3 × 4 = 12, તો અગેન 3 ક્રોસ થઈ ગયા, તો મને આન્સર મળ્યો -4/5. તો આ પણ મને -4/5 મળ્યો. હવે હું ભાગાકાર કરી જોઉં. અહીંયા કરી લો, 5x + 4 = 0. તો બંનેને હું 2 વડે, બંને બાજુ 2 વડે ભાગાકાર કરી દઉં તો શું થશે? 5x + 4/2 = આ તો મને 0 થઈ જશે. કોઈ પણ સંખ્યા 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગીશું તો પણ આપણને આન્સર 0 જ મળવાનો છે. તો પાછો આ 2 અહીંયા ગુણાશે, તો અગેન મારું થઈ ગયું 5x + 4 = 0. તો આનો પણ ઉકેલ આપણને ખબર છે કે -4/5. તો સુરેખ સમીકરણની અંદર બંને બાજુ જો આપણે એક સમાન સંખ્યાને ઉમેરીએ, બાદ કરીએ, એના વડે ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ, સમીકરણના ઉકેલમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો આ થઈ વાત એક ચલ સુરેખ સમીકરણની. તો એક ચલ સુરેખ સમીકરણમાં આપણે શું જોયું? એક ચલ સુરેખ સમીકરણ, તો એમાં આપણને ઉકેલ છે એ ક્યાં મળશે? સંખ્યા રેખા ઉપર. હવે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ. તો એક ચલ સુરેખ સમીકરણમાં કેટલા ચલ હતા? એક ચલ. તો હવે દ્વિચલ છે તો એમાં કેટલા ચલ હોવા જોઈએ? 2 ચલ. તો 2 ચલ કઈ રીતે મળે છે એ જોઈએ. તો ધારો કે 2 ક્રિકેટરોએ 200 રન બનાવ્યા છે વન ડે મેચમાં. વન ડે મેચમાં 2 ક્રિકેટરોના કુલ રન છે 200, 200. તો જોઈએ આને. બે ક્રિકેટરો ના ટોટલ રન છે 200. તો આ 200માં શું હોઈ શકે? એમાં પણ જો ક્રિકેટર 1 એને બનાવ્યા 100 રન. આપણને એવું નથી કહ્યું કે ક્રિકેટર 1 આટલા રન બનાવ્યા છે અને ક્રિકેટર 2 આટલા. તો આપણે લઈ લીધા કે ક્રિકેટર 1 100 રન બનાવ્યા છે અને ક્રિકેટર 2 વાય રન બનાવ્યા છે. 100 રન અને વાય રન, તો ટોટલ છે 200. એમાં ક્રિકેટર 1 100 રન અને ક્રિકેટર 2 વાય રન. તો એને હું કઈ રીતે લખી શકું કે 100 × y રન ટોટલ થાય છે 200 રન. તો આ x અને y ની કિંમતો શું લઈ શકીએ આપણે? ક્રિકેટર x-એ 100 રન પણ બનાવ્યા હોય, જો ક્રિકેટર x-એ 100 રન બનાવ્યા હોય તો ક્રિકેટર y-ના રન કેટલા હોવા જોઈએ? 100. તો જ આપણને ટોટલ રન મળશે 200. પછી જો ક્રિકેટર x-એ 50 રન બનાવ્યા, 50 બી બનાવ્યા હોય
અને ક્રિકેટર વાઈએ 150 રન એટલે કે 150 તો પણ આપણને 200 રન મળે. તો મીન્સ કે એક્સની અને વાયની કિંમત બદલાતી રહે છે, એટલે કે એક્સ અને વાય બંને ચલ છે. તો આવા સમીકરણને આપણે શું કહીશું? સુરેખ સમીકરણ. ઠીક છે, કે જેમાં બે ચલ આવેલા હોય. તો બીજું એક ઉદાહરણ લઈએ કે 3 રેઝ પેન્સિલના છે. પેન્સિલની કિંમત 3 રૂપિયા છે અને રબરની કિંમત 5 રૂપિયા છે, અને એ બંનેના ટોટલ થાય છે, ટોટલ એ બંનેના છે 50 રૂપિયા. તો આ સમીકરણ કઈ રીતે હોઈ શકે? મતલબ 3 રૂપિયાની પેન્સિલો છે, પેન્સિલ એક પેન્સિલની કિંમત 3 રૂપિયા છે અને એક રબરની કિંમત 5 રૂપિયા છે, અને એની ખરીદી એવી રીતે કરવામાં આવે છે કે ટોટલ 50 રૂપિયા ચૂકવવાના થાય છે. તો આપણે લઈ લઈએ કે ધારો કે એક્સ પેન્સિલ છે, ટોટલ એક્સ પેન્સિલો છે અને વાય રબર છે, બરાબર. તો જો એક પેન્સિલ માટે હું પી લઈ લો, પેન્સિલની કિંમત 3 રૂપિયા હોય તો એક્સ પેન્સિલની કિંમત કેટલી થઈ જાય? 3x થઈ જશે. પછી એક રબરની કિંમત, રબર માટે હું આર લઈ લઉં, એક રબરની કિંમત 5 રૂપિયા હોય તો વાય રબરની કિંમત કેટલી થઈ જશે? કેટલી થશે વાય રબરની કિંમત? 5y. અને હવે શું કહે છે? ટોટલ 50 રૂપિયા છે, તો હું 3x + 5y કરી દઈશ તો મને ઇક્વલ ટુ કેટલા મળશે આ બંનેના? 50 રૂપિયા, બરાબર. તો એ કઈ રીતે લખી શકું? 3x + 5y = 50. તો આ થઈ ગયું આપણું ફરીથી દ્વિચલ સમીકરણ. કારણ કે એવું પણ હોઈ શકે કે પેન્સિલની કિંમત એક્સ એટલે કે પેન્સિલના નંબર, કેટલી પેન્સિલો છે એ આપણને ખબર નથી. તો પેન્સિલના નંબર અને રબર કેટલા છે એ પણ ચેન્જ થતા રહે, મીન્સ એક્સ અને વાય બંને બદલાતા રહે છે. એટલે આ થઈ ગયું આપણું દ્વિચલ સમીકરણ. તો દ્વિચલ સમીકરણને આપણે જનરલ ફોર્મમાં લખવું હોય, એનું સામાન્ય સૂત્ર, તો સામાન્ય સૂત્ર આપણે શું લઈ શકીએ? આ એક્સ અને વાય તો આપણા બરાબર છે, કે એક્સ એ કોઈ પણ વસ્તુ હોઈ શકે, વાય પણ કોઈ પણ વસ્તુ હોઈ શકે કે જે બદલાતી રહે છે, કે જે વસ્તુ બદલાતી રહે છે. તો અહીંયા 3, 5 અને 50 એ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે, 3ની જગ્યાએ પણ કોઈ પણ નંબર હોઈ શકે, 5ની જગ્યાએ પણ કોઈ પણ નંબર હોઈ શકે અને 50ની જગ્યાએ પણ કોઈ પણ નંબર હોઈ શકે. તો હું શું લઈ લઈશ? 3ને એ અને એક્સ પ્લસ 5ને બી આ વાય બરાબર સી. હવે હું એ એક્સ વત્તા બી વાય આ સીની જગ્યાએ સી ડેશ લઉં, તો સી ડેશને હું આ સાઈડ લાવીશ તો મને શું મળશે? માઇનસ સી ડેશ મળશે, ઇઝ ઇક્વલ ટુ 0. તો માઇનસ સી ડેશની જગ્યાએ પણ હું કોઈ પદ લઈ લઉં, બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો આવા ફોર્મમાં જો કોઈ સૂત્ર હોય
કે જ્યાં એક્સ અને વાય ચલ હોય, એ બી અને સી વાસ્તવિક સંખ્યાઓ હોય અને એ અને બી એક સાથે શૂન્ય ના હોય. તો આવા સમીકરણને આપણે શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ. તો હવે એના ઉકેલો જોઈએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ કેવું છે? એ એક્સ વત્તા બી વાય વત્તા સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ છે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે એના ઉકેલો. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો. તો એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ આપણને કેવો મળતો હતો? એક ચલ સુરેખ સમીકરણ. તો એમાં આપણે ઉદાહરણ જોયું કે 5x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તેમાં એક્સની કિંમત આપણને કેટલી મળતી હતી? માઇનસ 4/5. તો આ શું માઇનસ 4/5 ચેન્જ થશે? ના, કારણ કે અહીંયા આપણને એક ચલ છે કે આ સમીકરણનો ઉકેલ આપણને એક જ મળશે. કારણ કે આને આગળ સોલ્વ કરીશું તો માઇનસ 4/5 જ મળશે. અને એડ કરીએ છીએ કોઈ પણ નંબર બંને બાજુ તો પણ આપણને આટલો જ ઉકેલ મળે છે. તો એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવો હશે? અનન્ય, એટલે કે ખાલી એક જ ઉકેલ મળશે. તો એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવા હશે? અનન્ય, એક અને માત્ર એક ઉકેલ હશે. હવે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો. તો આપણે આગળ ઉદાહરણ લીધું હતું કે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 200. ક્રિકેટર એકે રન એક્સ બનાવ્યા, ક્રિકેટર વાયે વાય રન બનાવ્યા અને એ બંનેનો ટોટલ રન થાય છે 200. તો એવું પણ હોઈ શકે કે ક્રિકેટર એકના રન 10 હોય, ક્રિકેટર વાયના 190, તો પણ આપણને 200 રન મળે. ક્રિકેટર બંને સરખા રન પણ બનાવ્યા હોય, એટલે કે 100 ઇઝ ઇક્વલ ટુ 200. એકે 50 બનાવ્યા હોય, એકે 150 બનાવ્યા હોય, તો પણ આપણને 100 મળે. ઉલટું કે ક્રિકેટર એકે 150 રન બનાવ્યા હોય, ક્રિકેટર વાયે 50 રન બનાવ્યા હોય, તો પણ 200 રન મળે છે. તો મતલબ કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો અસંખ્ય મળી શકે છે, એટલે કે અસંખ્ય. ક્રિકેટર મીન્સ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો કેવા મળ્યા? અસંખ્ય. આપણે બીજું પણ ઉદાહરણ જોઈએ. આપણે બીજું એક ઉદાહરણ લીધું હતું 3x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 50. તો જો મેં ખાલી એક જ પેન્સિલ લીધી હોય તો મારો વાય શું મળશે? પેન્સિલની કિંમત જો એક, પેન્સિલની સંખ્યા એક હોય તો આપણને વાય મળશે 5y ઇઝ ઇક્વલ ટુ 47. 50 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 47. સો 5y ઇઝ ઇક્વલ ટુ 47/5. આવી કોઈ સંખ્યા હોય નહીં, પણ
આપણે ઉકેલ મેળવ્યો કે વાય બરાબર ધારો કે 47/5 ઇરેઝર થઈ ગયા. એવી જ રીતે જો હું એક્સની મારા 10 હોય, 10 પેન્સિલો લીધી હોય તો મારા ઇરેઝર રબર કેટલા મળશે? આને હું સોલ્વ કરીશ તો મને શું મળશે? 5y = 50 - 30 = 20. તો મારા રબર મળી ગયા મને 4. એવી જ રીતે હું એક્સ અને વાયની કિંમતો તો કંઈ પણ લઈ શકું છું. એટલે અહીંયા પણ મને કેટલા ઉકેલો મળશે? અસંખ્ય. ઠીક છે, તો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો કેટલા મળશે? અસંખ્ય ઉકેલો મળશે. હવે જોઈએ કેટલાક ઉદાહરણો. નીચે દર્શાવેલા દરેક સમીકરણને AX + BY + C = 0 સ્વરૂપે દર્શાવો અને દરેકમાં એ, બી અને સીની કિંમત શોધો. તો AX + BY + C સ્વરૂપે દર્શાવવાનું છે. તો 2X + 3Y = 4.37. તો પહેલાં તો 4.37ને આપણે આ સાઈડ લાવી દઈશું. તો અહીંયા એની કિંમત કેટલી છે? એ કેટલા છે? બી અને સી. તો એ બરાબર 2, બી બરાબર 3 અને સી બરાબર -4.37. પછી અહીંયા X - 4 = √3Y. સો X - √3Y - 4 = 0. તો આપણે X - √3Y + -4 = 0. તો મારો A કેટલો થયો? અહીંયા 1 છે, તો આ મારો A. પછી આ -√3 મારા B અને -4 C. 4 અહીંયા પણ આપણે જોઈએ. હવે આ 4ને હું આ સાઈડ લઈ લઉં તો મારું શું થશે? 5X - 3Y - 4. તો આ પણ શું છે મારો? 5X - 3Y - 4 = 0. એટલે કે 5X + -3Y + -4 = 0. તો 5 શું છે મારો? A. -3 શું છે? B. અને -4 C. તેમ 2X = Y. તો 2X - Y + 0. 0 એડ કરીએ તો બી કંઈ ફરક ના પડે. તો A શું છે? 2. B શું થઈ જશે? -1. અને સી 0. ઠીક છે. હવે જોઈએ સ્વાધ્યાય 4.1. એમાં શું કહ્યું છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. બમણી એટલે કે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો આ સમીકરણને આપણે કઈ રીતે દર્શાવીએ? દ્વિચલ સુરેખ સમીકરણ. તો અહીંયા આપણને કીધું છે કે નોટબુકની કિંમત ₹X તથા પેનની કિંમત Y લો. તો આ થઈ ગઈ આપણી નોટબુકની કિંમત, આ થઈ ગઈ આપણી પેનની કિંમત. હવે શું કહે છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. તો આ નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં બમણી છે. એટલે કે
નોટબુકની કિંમત શું થઈ જાય? 2y કરીશું તો જ નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી થશે. તો આ મને કઈ રીતે મળશે? એક્સ માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું મારું દ્વિચલ સુરેખ સમીકરણ. હવે જોઈએ ક્વેશ્ચન 2. નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં એ બી સીની કિંમત શોધો. તો અહીંયા પહેલાં આપણે એક્સ પ્લસ બીવાય પ્લસ સીના ફોર્મમાં લખીએ તો 2x પ્લસ 3y અને આ સાઈડ લઈ દઈશું તો શું થઈ જશે? માઇનસ 9.35y. તો અહીંયા શું કિંમત આપેલી છે એ આપણે જોવાનું નથી, કારણ કે એ બી અને સી વાસ્તવિક સંખ્યાઓ છે. તો એ સમ્ય પણ હોઈ શકે, અસમ્ય પણ હોઈ શકે, એનાથી આપણે કંઈ ફરક પડશે નહીં, આપણા આન્સરમાં કંઈ ફરક નહીં પડે. તો એ શું છે? 2. બી શું છે? 3. અને સી શું થઈ જશે? માઇનસ 9.35y. હવે બીજો નંબર જોઈએ તો એક્સ માઇનસ વાય બાય 5 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો પહેલાં તો આપણે આને સિમ્પલ બનાવીશું, એટલે કે 5 વડે બંને બાજુ મલ્ટીપ્લાય કરી દઈશું. તો શું થશે? એક્સ માઇનસ 5 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે 5x પ્લસ માઇનસ 1y માઇનસ એટલે કે પ્લસ માઇનસ 50x ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા મારો એ શું થઈ જશે? 5. બી શું થઈ જશે? માઇનસ 1. અને સી શું મળ્યો? માઇનસ 50. ત્રણ નંબર, માઇનસ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 6. તો માઇનસ 2x પ્લસ 3y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો એ શું છે? માઇનસ 2. બી શું છે? 3. અને સી શું છે? માઇનસ 6. ત્રણ નંબર, એક્સ ઇઝ ઇક્વલ ટુ 3y. તો એક્સ માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું થઈ જશે? એ બરાબર 1, બી બરાબર માઇનસ 3 અને સી 0, કારણ કે સી અહીંયા કંઈ છે નહીં, કંઈ નહીં મતલબ 0. હવે આ પણ ઉપરના ઉદાહરણ જેવું છે, એટલે આને આપણે સોલ્વ નહીં કરીએ. હવે 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, અગેઇન સેમ. દેન y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા 0 ઇન્ટુ x લખીશ તો પણ શું થઈ જશે? એ મારો કોઈ પણ સંખ્યાને એક્સ 0 વડે ગુણીએ તો એ 0 જ રહેવાની છે. માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા મને એ કેટલા મળ્યા? એ બરાબર 0, બી બરાબર 1 અને સી બરાબર માઇનસ 2. પછી 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું છે? 3x મીન્સ ax મારો મળી ગયો, પણ વાય છે નહીં, એટલે કે વાયના મલ્ટિપલમાં શું હશે? 0 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો
तमारो ए शू मळी गयो 3, बी शू छे 0 अने सी छे 2। जे एक्जाम्पल सॉल्व नथी कर्या ए सिंपल ज छे तो ए तमे जाते प्रयत्न करी शको छो। तो हवे जोईए भिन्न उकेलो कई रीते मेळवा। आपणे जोयुं के द्विचल सुरेख समीकरण ने असंख्य उकेलो होय छे, तो ए उकेलो कई रीते मेळवा ए आपणे जोईए। तो अहींया एक उदाहरण छे के एक्स प्लस 2y = 6, चार भिन्न उकेल मेळवो। तो कई रीते मेळवीशुं आपणे? तो सीम्पल आपणे शुं करी देशुं, उकेल ए आपणी वास्तविक संख्या होय એટલે એ સમય મળે અસમય મળે કંઈ વાંધો નહીં, તો આપણે શું કરી લઈશું, સિમ્પલ એક્સ બરાબર 0 લઈશું પહેલાં તો। તો આ સમીકરણમાં જો હું એક્સની કિંમત 0 મૂકીશ તો મને વાય મળશે = 6, ઇમ્પ્લાઇઝ 2y = 6, ઇમ્પ્લાઇઝ y = 3। તો આ એક મળી ગયું, મને એક ઉકેલ મળી ગયો। હવે હું શું કરીશ, એક્સની કિંમત 1 મૂકીશ તો શું થશે, x = 1 + 2y = 6, ઇમ્પ્લાઇઝ 2y = 5, કારણ કે 6 - 1 થઈ જશે તો 5, એટલે કે વાય મને કેટલું મળશે, 5/2। તો આ જે 0 એ મને 3 મળે, એટલે કે 0 અને 3 એ આ સમીકરણનો ઉકેલ થયો। પછી એક્સની કિંમત 1 લીધી મેં, તો વાયની કિંમત મને કેટલા મળે, 5/2। આપણે હંમેશા ઉકેલ એક્સ વાય આવી રીતે લખીશું, પહેલો યામ એક્સનો અને બીજો ઉકેલ વાયનો, ઓકે। પછી x = 2 મૂકી દઈશું તો વાય કેટલા મળશે, 2y = 6 - 2 થશે ને, તો 4, તો વાય કેટલા મળી ગયા, 4/2, 2। તો ઉકેલ કેવો મળ્યો, કેટલા મળ્યા ઉકેલ, 2, 2, કારણ કે એક્સની કિંમત 2 મેલ આપણે અહીંયા રાખીએ, તો 2 મૂકવાથી આપણને વાય કેટલું મળશે, 2। એવી જ રીતે એક્સની કિંમત હવે હું 3 લઈ લઉં, તો 3 + 2y = 6, તો 2y = 3, 6 - 3 = 3, 10, વાય કેટલા મળશે, 3/2। તો ચોથો ઉકેલ મને શું મળ્યો, 3/2, બરાબર। તો જ્યારે પણ આપણને ભિન્ન ઉકેલ મેળવવાનું કીધું હોય ત્યારે આપણે શું કરી દઈશું, કાં તો એક્સની કિંમતો મૂકી જઈશું, એક્સની કિંમત 0 લેવાથી જે મળે એ આપણો એ વાય, તો 0 એ 3, એ આપણે આ સમીકરણનો ઉકેલ મળે। એવી જ રીતે આપણે બીજા સમીકરણોના પણ ઉકેલ મેળવી શકીએ। એક બીજું ઉદાહરણ લઈએ, (4x + 3y = 12). તો આપણે પહેલાં શું કરી દઈશું, એક વખતે એક્સને 0 લઈ લઈશું તો આપણને વાય કેટલો મળશે, 0 × 4 = 0, એટલે કે 3y = 12, તો શું થઈ જશે, y = 4, તો ઉકેલ શું મળ્યો આપણને, 0 એ 4। હવે એક વખત શું કરીએ, વાયને 0 લઈ લઈએ તો શું થશે, 4x = 12, તો 4 કેટલો મળી ગયો મને, સોરી x કેટલો મળી ગયો, 3। તો એ ઉકેલને મેં શું કહ્યું કે આપણે હંમેશા પહેલાં એક્સની કિંમત લખીશું અને પછી વાયની, તો 3 એ 0, એ પણ આપણનો એક ઉકેલ થઈ ગયો। હવે હું એક્સની કિંમત 1 લઈ લો
तो शू थ 4 + 3y = 12 इम्प्लाइज 3y = 8 12 - 4 = 8 तो y शू थ y = 8/3 तो आ उकेल के 1 8/3 एज रीते x बराबर 2 मूकीने पण तम मूकवाथी तमने y शू मळशे 4 2 8 बता 3y = 12 सो 3y = 12/8 12 - 8 4 सो y = 4/3 तो उकेल शू मळी गयो 4/3 एक्स की किंमत 2 राखवाथी आपणने y केटलो मळशे 4/3 तो हवे आपने बीजू एक उदाहरण जोईए के 3y + 4 = 0 तो अहींया हूँ एक्स की किंमत 0 लईश तो पण मने तो मने y की किंमत शू मळशे y = 4 - 4/3 मीन्स के x की हूँ कोईपण किंमत लई लईश x बराबर 1 लईश तो पण मारो y शू रहेशे -4/3 x की किंमत हूँ 2 लई लईश तो पण शू थशे y -4/3 x की किंमत 3 लई लईश तो पण मने शू मळशे y की किंमत -4/3 केम आवुं कारण के 3y + 4 = 0 માં x જો મારે લખવો હોય તો હું શું લખી શકું 0 × x + 3y + 4 = 0 હવે 0 સાથે હું 0 નું મલ્ટીપ્લાય કરીશ તો પણ 0 રહેશે 0 × 1 કરીશ તો પણ 0 રહેશે 0 × 2 પણ 0 અને 0 × 3 પણ 0 तो हमें जो ये एक्सरसाइज तो एक्सरसाइज 4.2 नीचे ना पैकी कयो विकल्प खरो छे अने शा माटे तो y = 3x + 5 अनन्य उकेल होय मात्र बे उकेल होय के अनंत उकेल होय तो आनो आंसर शू हशे y = 3x + 5 तो आ शू छे आपणो द्विचल सुरेख समीकरण अने आपणे जोई के द्विचल सुरेख समीकरणना उकेलो केवा हो असंख्य तो आपणो 3 नंबरनो आंसर राइट छे એટલે કે સાચો આન્સર 3 નંબરનો અનંત ઉકેલ હોય હવે ક્વેશ્ચન 2 નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો તો આપણે પહેલા શું કરીશું x બરાબર 0 તો શું મળશે ઉકેલ x बराबर 0 मूकीशू तो अहींया शू मळशे एना पहेला आपणे अहींया सीम्पल फॉर्म करी दईए y ना फॉर्म में तो शू थशे y बराबर शू थशे 7 - 2x तो हवे हूँ x की किंमत 0 मूकीश तो y केटला मळशे मने 7 हवे हूँ x की किंमत 1 मूकीश तो y केटला मळशे y = 7 - 2 × 1 2 તો કેટલા મળે 5 હવે x = 2 લઈશ તો મને શું મળશે y = 7 - 2 × 2 4 તો 7 - 4 3 તો ઉકેલ મને કેવા મળે 0 = 7 1 = 5 પછી 2 = 3 અને હવે x = 3 લઈશ તો શું મળશે y = 7 - 2 3 જા
सिक्स ए बे तरी बे तरी छ तो शू मे वन सो त्रे हमें पाई एक्स प्लस वाई इज इक्वल टू नाइन तो आने हूँ वाई ना फॉर्म में लखव हो तो कई रीते लखी वाई इज इक्वल टू नाइन माइनस पाई एक्स हमें आग आप जेम करें एक्स ने जुदी जुदी किमतों मूकीशू और वाई शोधी लैसु तो एक्स बराबर जीरो मूकीस तो वाई के मैसे नाइन एट के नौ तो उकेल शू मैसे जीरो ए नाइन एक्स बराबर वन मूकीस तो वाई शू मैसे नाइन माइनस फाइव एक्स बराबर टू मूकीस तो मैं शू मैसे वाई बराबर नाइन माइनस टू पाई एक्स बराबर त्रे शू मैसे वाई बराबर नाइन माइनस थ्री पाई अने एक्स बराबर फोर मूकवा शू मैसे नाइन माइनस फोर पाई तो उकेलो शू मैसे एक्स बराबर वन ए नाइन माइनस पाई एक्स बराबर टू ए नाइन माइनस टू पाई एक्स बराबर थ्री ए थ्री माइन थ्री ए नाइन माइनस थ्री पाई अने एक्स बराबर फोर ए नाइन माइनस फोर पाई हवे एक्स माइनस फोर पाई तो एक्स माइनस फोर पाई तो सीम्पल एक्स बराबर जीरो मूकीस तो वाई मैंने शू मैसे वाई पर मैंने शू मू जीरो एक्स बराबर वन तो वाई बराबर वन इज इक्वल टू फोर वाई इम्प्लाइज वाई इज इक्वल टू वन बाय फोर एट के वन ए वन बाय फोर पची एक्स बराबर टू तो टू इज इक्वल टू फोर वाई एट के वाई बराबर शू थी जैसे टू बाय फोर एट के वन बाय टू सो टू ए वन बाय टू अने एक्स बराबर थ्री ए शू मैसे थ्री इज इक्वल टू फोर वाई तो वाई बराबर थ्री बाय फोर एट के थ्री ए थ्री बाय फोर तो आना उकेलो चार कया छे जीरो ए जीरो वन ए वन बाय फोर टू ए वन बाय टू अने थ्री ए थ्री बाय फोर क्वेश्चन त्रण नीचेना माथे कया बिंदुओ समीकरण एक्स माइनस टू वाई इज इक्वल टू फोर ना उकेल छे अने कया बिंदुओ उकेल नथी ते चकासू तो अहींया शू करवानू छे आपणे जोवानू छे के आ जे बिंदुओ आप्या छे ए एक्स माइनस टू वाई इज इक्वल टू फोर ना उकेलो छे के नहीं ए चकासवानू छे एटले के जो आ बिंदुओ आ समीकरणना उकेल हशे तो मने शू मळशे अहींया एनी किंमत मूकवाथी मने आंसर शू मळशे फोर अदरवाइज नहीं तो आपणे एवुं पण लई शकीए कि एक्स माइनस टू वाई माइनस फोर इज इक्वल टू ज़ीरो जो मने एक्स अने वाई नी किंमत आ समीकरण में मूकवाथी मने आंसर ज़ीरो मळतो होय तो आ जे बिंदुओ रह्या उकेल आ समीकरणना उकेलो थशे तो एक नंबर आपणे जोईए ज़ीरो ए ज़ीरो एटले के एक्स बराबर ज़ीरो अने वाई बराबर टू तो एक्स माइनस टू वाई माइनस फोर इज इक्वल टू एक्स अने वाई नी किंमत मूकवाथी शू मळशे एक्स नी किंमत ज़ीरो माइनस टू टू जा
4 माइनस 4 इज इक्वल टू माइनस 4 माइनस 4 इज इक्वल टू माइनस 8 एंड माइनस 8 नॉट इक्वल टू 0। तो शू थ माइनस 8 ए नॉट इक्वल टू 0 है एट्ले कि 0 ए 2 ए समीकरण उकेल नहीं। तेवी ज रीते अपने बीजू जो है 2 आ तो नहीं उकेल नहीं 2 0 एट्ले कि एक्स की किमत शू है 2 अने y શું લેવાનો છે 0 તો શું થશે તો આપણે લઈએ x માઇનસ 2y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ x ની કિંમત 2 માઇનસ y ની કિંમત 0 એટલે કે 2 ઇન્ટુ 0 0 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 4 અને 2 માઇનસ 4 શું થઈ જશે માઇનસ 2 અગેઇન માઇનસ 2 એ 0 નથી થતો माइनस टू नॉट इक्वल टू 0 एट्ले कि 2 0 ए पण आपणो उकेल नथी। 3 नंबर जोईए 4 0 एट्ले कि एक्स 4 लेवानो छे अने वाई 0 तो शू थशे एक्स माइनस 2y माइनस 4 इज इक्वल टू एक्स की किंमत 4 અહીંયા 0 થી મલ્ટીપ્લાય કરીશું તો 0 માઇનસ 4 4 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે શું કહી શકીએ આપણે કે 4 એ 0 એ ઉકેલ છે આ ઉકેલ નથી તો આ ઉકેલ છે। હવે જોઈએ 4 નંબરમાં રૂટ 2 એટલે કે એક્સ બરાબર રૂટ 2 અને વાય બરાબર 4 રૂટ 2 તો એક્સ માઇનસ 2y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ રૂટ 2 માઇનસ 2 4 રૂટ 2 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ रूट टू माइनस 8 रूट टू माइनस 4 इज इक्वल टू माइनस 7 रूट टू माइनस 4 तो शू आ 0 थे नॉट इक्वल टू 0 कारण के बने माइनस है और माइनस माइनस एडिशन थे इनकेस जो थे तो पण ए क्यारे माइ शून्य नहीं थे एट्ले रूट टू 4 रूट 2 ए पण उकेल नथी। 5 नंबर नो बिंदु छे 1 ए 1 એટલે કે x બરાબર પણ 1 અને y બરાબર પણ 1 તો x માઇનસ 2y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 માઇનસ 4 તો માઇનસ 5 તો આ પણ નોટ ઇક્વલ ટુ 0 તો શું થશે 1 પણ એ પણ આપણો ઉકેલ નથી। હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4। જો એક્સ બરાબર 2 વાય બરાબર 1 એ સમીકરણ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ કે નો ઉકેલ હોય તો કે ની કિંમત શોધો। તો અહીંયા આપણને એક્સની કિંમત 2 અને વાયની કિંમત 1 એ સમીકરણનો ઉકેલ છે 2x + 3y ઇઝ ઇક્વલ ટુ કેનો ઉકેલ છે। તો જો આપણે 2 એક્સની કિંમત અને વાયની કિંમત સમીકરણમાં મૂકી દઈશું તો આપણને શું મળી જશે સમીકરણનો ઉકેલ છે એટલે આપણને શું મળી જશે કેની કિંમત। તો માટે કે એક્સની કિંમત 2 વાયની કિંમત કેટલી છે 1 ઇઝ ઇક્વલ ટુ કે માટે 4 + 3 ઇઝ ઇક્વલ ટુ કે માટે કે ઇઝ ઇક્વલ ટુ 4 + 3
7 તો કેની કિંમત શું મળી ગઈ 7 ઓકે ફ્રેન્ડ્સ જો તમને વિડિયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જો કોઈ પણ ક્વેરી હોય એક્ઝામ્પલ્સમાં તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો થેન્ક યુ